ધોરણ આઠ વિષય સમાજ પ્રકરણ ત્રણ થોડું ચલાવ્યું હતું, એમાં આપણે જોયું છું કે ભારતમાં રાષ્ટ્રવાદ, તો આપણે લોકમાન્ય તિલક, દાદાભાઈ નવરોજી અને ભારતમાં રાષ્ટ્રવાદના કારણો. તો હવે પહેલા ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના કારણો જોઈશું. તો એમાં એક તો રાજકીય, તો અંગ્રેજી શાસનનો અનુભવ સારો ન હોવાથી અંગ્રેજી શાસન સામે આપણે વિરોધ ઊભો થયો અને વિરોધ પ્રબળ બન્યા. હવે આર્થિક, તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું, ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવીને અંગ્રેજી નીતિ જોઈને ભારતની પ્રજા પણ રાષ્ટ્રીય જાગૃતિ આવી. પછી વાહન અને સંદેશાવ્યવહાર, તો એમાં સંદેશાવ્યવહારમાં વિચારોની આપ લે અને સંપર્ક વધવાથી રાષ્ટ્રીય વિચારો અને પ્રજાના તમામ વર્ગને ફેલાવી શકે. શિક્ષણ અને સાહિત્ય, અંગ્રેજી કેળવણીએ પ્રાદેશિક સાહિત્યને રાષ્ટ્રભક્તિને વેગ મળ્યો. પછી વર્તમાનપત્ર, તો રાષ્ટ્રીય ચેતના ફેલાવી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. અને પછી ભારતનો ભવ્ય વારસો, તો ભારતના ગૌરવપૂર્ણ વારસાથી રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. બરાબર, હવે આપણે જોઈશું કે જહાલવાદી એટલે શું અને એના નેતા કયા કયા હતા. તો સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવાના ઉગ્ર વલણ અને સક્રિય આંદોલનની વિચારધારામાં માનનાર જૂથ એ જહાલવાદી તરીકે ઓળખાયું. જહાલવાદી નેતા લોકમાન્ય તિલક, બિપિન ચંદ્ર અને લાલા લજપતરાય હતા. બરાબર, હવે બંગભંગના દિવસ કઈ કઈ રીતે ઉજવવામાં આવતા હતા, તો જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળના શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવીન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. હવે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી, તો મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મુસ્લિમોએ ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોફ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આપણે લોકમાન્ય તિલક, તો લોકમાન્ય તિલકનો જન્મ 23 જુલાઈ 1856 રોજ મહારાષ્ટ્રમાં રત્નગીરી જિલ્લામાં ચીખલી ગામે થયો હતો. ગણિત અને સંસ્કૃતમાં દુનિયામાં પંડિતોમાં તેમની ગણતરી થતી હતી. મોટું અંગરખું, ધોતી, ખભા પર ખેસ અને માથે મહારાષ્ટ્રીયન પાઘડી આ તેમનો પહેરવેશ હતો. તેમણે ઈસવીસન 1916 લખનૌ ખાતે યોજાયેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આ મંત્ર આપ્યો હતો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ. એ તિલક કેસરીમાં બોમ્બનું રહસ્ય નામનો લેખ લખ્યો અને માંડલે જેલમાં તેમણે ગીતા રહસ્ય નામનો વિદ્વતાપૂર્ણ ગ્રંથ લખ્યો. લોકોને જાગૃત અને સંગઠિત કરવા તેમણે ગણેશ ઉત્સવ અને શિવાજી જયંતિ તરીકે પ્રથા શરૂ કરી હતી. પછી દાદાભાઈ નવરોજી, તો એમણે દાદાભાઈ નવરોજીનો જન્મ વર્સોવા ખાતે મુંબઈમાં થયો હતો, પરંતુ બાપ દાદાના નવસારીને પોતાનું વતન બનાવ્યું હતું. તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી અને માતાનું નામ માણેકબાઈ હતું. દાદાભાઈ નવરોજી બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્નો કરતા હતા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં પ્રવચન આપી સ્વરાજ્ય માટે સૌ પ્રથમવાર જાહેરમાં માગણી કરી હતી અને દાદાભાઈ હોમ રૂલ આંદોલનના પ્રમુખ પણ બન્યા હતા. કલકત્તા ખાતે યોજાયેલ કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ પદે દાદાભાઈએ આમંત્રણ અપાયું હતું. તેમણે જહાલવાદ મવાડ જૂથોના નેતાઓને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સુમેળપૂર્વક કામ કરવા યોજ્યા હતા. હવે આઝાદ હિંદ ફોર્સ, તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફોર્સની રચના
કરી હતી. તેમણે મોહનસિંહે રાજીનામું આપતા રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝની વરણી કરી. અને સુભાષચંદ્ર બોઝે નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે દક્ષિણ પૂર્વ એશિયામાં દેશોના પ્રવાસ કરીને ભારતીયો પાસે માતૃભૂમિ અને સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વ બલિદાનનું આપવા માગણી કરી. તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એ પણ સૂત્ર આઝાદી તરીકે આહવાન કર્યું. અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજના સૈનિકોને સંગન તાલીમ આપી આઝાદ હિંદ ફૌજમાં અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી. અને આ ફૌજે ભારતની પૂર્વ સરહદે આસ્કાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠા ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી અને જાપાનની હાર થતાં યુદ્ધ પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25000 સૈનિકોને કેદે પકડ્યા. બરાબર, હવે આજે અહીંયા પાઠ પૂરો થાય છે. સવાલ જવાબ જરૂર હશે તો કાલે કરાઈશ. બરાબર, ચલો ઓકે.